वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभम निर्विघ्नम कुरु मे देव सर्वकार्येषु सर्वदा। दर्शक मित्रों, सर्वप्रथम आपणे वात करीशुं आजना पंचांग विषे। तो नजर करिए आजना पंचांग उपर। विक्रम संवत 2074 मां पुण्य पवित्र एवो आश्विन मास चाली रह्यो छे, जेनी अंदर कृष्ण पक्षे नवम्याम एटले के आसो महिनानी वद पक्षनी नवम तिथि थयेल छे अने पवित्र एवो शुक्रवार चाली रह्यो छे। आजनो नक्षत्र मघा चाली रह्यो छे, आजनो योग शुक्ल चाली रह्यो छे अने आजनो करण ग्रहज चाली रह्यो छे। दर्शक मित्रों, आज चंद्र राशि सिंह आवे जेना मूल अक्षरो म अने ट छे, तो आजना दिवसे जन्म लेनार नाना नाना भूलकાઓના નામ સિંહ રાશિ ઉપરથી રાખી શકાય। આજની તારીખ છે 2/11/2018। તો હવે આપણે વાત કરીશું આજના રાશિફળ વિશે। રાશિચક્રની અંદર સર્વપ્રથમ પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના મૂળ અક્ષરો છે અ, લ અને ઈ। આ રાશિના જાતકોને આજના દિવસે જૂના વિવાદિત કાર્યની અંદર સમાધાન થતું જણાય, જૂના બગડેલા સંબંધોની અંદર મીઠાશ આવતી જણાય, આજના દિવસે નવા માણસોની મુલાકાત થાય, નવા મિત્રો બને, ધંધાકીય ક્ષેત્રની અંદર સારો લાભ થાય, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે, આજના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરો એની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય, દેશ વિદેશને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે, આરોગ્યની બાબતે થોડું સાચવવું। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના મૂળ અક્ષરો છે બ, વ અને ઉ। આ રાશિના જાતકોને આજના દિવસે વ્યવસાયિક ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, ધંધાની અંદર નવું મૂડી રોકાણ થાય, આજના દિવસે પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, પરિવારની સાથે યાત્રાના યોગો પણ દેખાઈ રહ્યા છે, નવી ગાડી તથા વાહન ખરીદવાના યોગો બની શકે છે, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે, આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર થોડો કાબુ રાખો, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ પ્રગતિકારક રહે, આજના દિવસે આરોગ્ય થોડું સાચવો। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના મૂળ અક્ષરો છે ક, છ અને ઘ। આ રાશિના જાતકોને આજના દિવસે દેશ વિદેશને લગતા કામોની અંદર થોડી રૂકાવટ આવતી દેખાઈ રહી છે, સરકારી કામોની અંદર થોડુંક વધુ જહેમત કરવી પડે, મહેનત કરવી પડે, આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ ખર્ચાળ રહે, પોતાના ગુસ્સા ઉપર ખૂબ જ કાબુ રાખો, ગાડી ચલાવતી વખતે તકેદારી રાખવી, આજના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી નહીં, પરિવારની અંદર નાની મોટી તકરાર થવાના યોગો દેખાઈ રહ્યા છે, મિત્રોનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ મહેનતકારક રહે, આરોગ્ય પણ સાચવો। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના મૂળ અક્ષરો છે ડ અને હ। આ રાશિના જાતકોને આજના દિવસે નોકરિયાત વર્ગની માટે દિવસ ખૂબ જ સારો રહે, આજે તમે કરેલા કામની સરાહના કરવામાં આવે, બઢતી મળે તમને, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો જણાઈ રહ્યો છે, ઓચિંતો ધનલાભ થાય, પરિવારની સાથે હરવા ફરવાના યોગો દેખાઈ રહ્યા છે, આજના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરો એની અંદર સફળતા પ્રાપ્ત થાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો મહેનતકારક રહે, આરોગ્યની બાબતે સામાન્ય માનસિક ચિંતાનો વધારો થતો જણાઈ રહ્યો છે, આજના દિવસે પેટને લગતી સમસ્યાની પણ સામનો કરવો પડે। દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો। मैं जिग्नेश आर मौर्य, ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ
ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. મેં ઇન્દ્ર મૌર્ય, ઓમ શાંતિ વિદ્યાલય કી તરફ સે આપ સભી દેશવાસીઓ કો દિવાળી કી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામના દેતા હું. ઓર વિદ્યાર્થીઓ યે શુભકામના દેતા હૈ કે આપકા નયા વર્ષ મંગલકારી હો, શુભકારી હો ઓર પ્રગતિકારી હો. હું જલપિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. વિરામ બાદ પરિવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. રાશિચક્રમાં હવે આગળની રાશિની વાત કરીએ તો હવેની રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના મૂળ અક્ષરો છે મ અને ટ. આ રાશિના જાતકોને આજના દિવસે ખેલકૂદ અને રમતગમતના ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, નવા પુરસ્કાર પ્રાપ્ત થાય, સમાજ અને કુટુંબની અંદર યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, મિત્રોનો સાથ સહકાર મળી રહે, આરોગ્યની બાબતે આજનો દિવસ ખૂબ જ સારો રહે. આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે થોડો દિવસ મહેનતકારક રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના મૂળ અક્ષરો છે પ, ઠ અને અણ. આ રાશિના જાતકોને આજના દિવસે પોતાના રોજિંદા કાર્યની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ પરિવાર, કુટુંબીજનો અને મિત્રો માટે સમય ફાળવવો પડે. આજના દિવસે નવી જવાબદારી તમારે સ્વીકારવી પડે. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે. માનસિક ચિંતામાં થોડો વધારો થતો જણાય. આર્થિક દ્રષ્ટિએ દિવસ ખર્ચાળ રહે. આજના દિવસે વ્યવસાયિક ક્ષેત્રની અંદર પણ નવું મૂડીરોકાણ કરવાના મોકા પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે, પ્રગતિશીલ રહે, આગળ વધવાની નવી તક પ્રાપ્ત થાય, આરોગ્યની બાબતે સારું જણાય. ત્યારબાદ રાશિચક્રની અંદર હવે આગળની રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના મૂળ અક્ષરો છે ર અને ત. આ રાશિના જાતકોને આજના દિવસે સરકારી કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, જૂના બગડેલા સંબંધો સુધરતા જણાય, પતિ પત્નીની વચ્ચે
થયેલી નાની મોટી જે પણ કોઈ ચિંતાજનક વાતો હોય એમાં પણ આજના દિવસે સમાધાન થતું જણાઈ રહ્યું છે. આજના દિવસે પરિવારનો સાથ સહકાર મળી રહે, નવી ગાડી થતા વાહન ખરીદવાના યોગો પણ દેખાઈ રહ્યા છે. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે, પરિવારની સાથે નાની મોટી યાત્રા પણ કરી શકો છો. આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ થોડો ચિંતાજનક દેખાઈ રહ્યો છે, આરોગ્યની બાબતે સારું રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના મૂળ અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકોને આજના દિવસે દેશ વિદેશને લગતા કામોની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય, પરદેશમાં રહેતા સગા સંબંધી અને મિત્રો પાસેથી સારા સમાચાર અને ભેટ સોગાદની પ્રાપ્તિ થાય. આજના દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો, એની અંદર સફળતા પ્રાપ્ત થાય. આજનો દિવસ ઓચિંતો ધન લાભ કરાવે, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે. નવી જમીન તથા મકાન ખરીદવાના યોગો પણ દેખાઈ રહ્યા છે. પરિવારની સાથે નાની મોટી યાત્રાના યોગો રહે. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે, પ્રગતિશીલ રહે, આરોગ્યની બાબતે પણ સારું જણાય. દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો. હું વિજય જાજુ શ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું.
प्रमोद कुमार यादव, सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूँ। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા, સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપસોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। પંચાયતના સરપંચ રાણાભાઈ ભગાભાઈ સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે। અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે। હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું। અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ। જય હિન્દ, જય ભારત। અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે। વિરામ બાદ પરિવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં। રાશિચક્રમાં હવે આગળની રાશિની વાત કરીએ તો હવેની રાશિ આવે છે ધન રાશિ। ધન રાશિના મૂળ અક્ષરો છે ભ, દ, ફ અને ઢ। આ રાશિના જાતકોને આજના દિવસે સાહિત્ય, સંગીત, કલા, નૃત્ય જેવા ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય। આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે। મિત્રોની સાથે હરવું ફરવું, ખાવા પીવાની અંદર આજના દિવસે આર્થિક પૈસાનો ખર્ચ થતો જણાઈ રહ્યો છે। આજના દિવસે લાંબી યાત્રા કે મુસાફરીના યોગો બનતા હોય તો આજના દિવસે ટાળવાનો પ્રયત્ન કરવો। આજના દિવસે પરિવારની સાથે શાંતિમય દિવસ પસાર કરવો। આજનો દિવસ ખૂબ જ સારો રહે આરોગ્યની બાબતે થોડું સાચવવું, કાળજી રાખવી, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહે। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મકર રાશિ। મકર રાશિના મૂળ અક્ષરો છે ખ, જ અને જ્ઞ। આ રાશિના જાતકોને આજના દિવસે સરકારી કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય। પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરી લગતા કામોની અંદર પણ વિજય થતો જણાઈ રહ્યો છે। આજના દિવસે
જૂના ચાલી રહેલા વિવાદિત કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થાય, જૂના બગડેલા સંબંધો પણ સુધરતા જણાય, આજના દિવસે પરિવારનો સંપૂર્ણ રીતે સાથ સહકાર મળી રહે, આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે, માનસિક ચિંતા હળવી થતી દેખાઈ રહી છે, આરોગ્યની બાબતે ખૂબ જ સારું રહે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ થોડો મહેનતકારક રહે. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના મૂળ અક્ષરો છે ગ, ષ, સ અને સ. આ રાશિના જાતકોને આજના દિવસે શેરબજાર સોના ચાંદીની ખરીદીની અંદર સારો લાભ થાય, કોઈ પણ ધંધા વ્યવસાયની અંદર નવું મૂડીરોકાણ કરો તો એની અંદર પણ સારો લાભ થાય, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે, આજના દિવસે તમામ પ્રકારથી સારા સમાચાર પ્રાપ્ત થાય, જૂની કોઈ બીમારી ચાલી રહી હોય તો એમાંથી પણ છુટકારો પ્રાપ્ત થતો જણાઈ રહ્યો છે, આજના દિવસે મોસાર પક્ષમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય, મિત્રો અને પરિવારનો સાથ સહકાર મળી રહે, આરોગ્ય એકંદરે ખૂબ જ સારું રહે, આજના દિવસે નવી ગાડી તથા વાહન ખરીદવાના પણ યોગો દેખાઈ રહ્યા છે, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ સારો જણાય. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મીન રાશિ. મીન રાશિના મૂળ અક્ષરો છે દ, ચ, જ અને થ. આ રાશિના જાતકોને આજના દિવસે તમામ ક્ષેત્રની અંદર થોડી જવાબદારીપૂર્વક કોઈ પણ કાર્ય કરવો, આજના દિવસે સગા સંબંધીનો સાથ સહકાર મળી રહે, આજનો દિવસ ચિંતાની અંદર થોડી હળવાશ લાવતો જણાય, સંતાનોને લઈ ચાલી રહેલી ચિંતાજનક બાબતો પણ આજના દિવસે હળવી થતી જણાય, આજના દિવસે લગ્ન ઉત્સુક યુવક અને યુવતી માટે દિવસ ખૂબ જ સારો રહે, સારા સમાચાર પ્રાપ્ત કરે, દેશ વિદેશને લગતા કામોની અંદર સામાન્ય રૂકાવટ આવતી દેખાઈ રહી છે, આજના દિવસે આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ જ સારો રહે, આરોગ્યની અંદર તકેદારી રાખવી.